અને કચ્છ સાથે ભરૂચમાં પણ કોમી રમખાણ ફેલાતા ગણેશોત્સવ દરમિયાન તંત્ર દોડતું થયું છે. ભરૂચના ગોકુલનગરમાં બે કોમના ટોળા વાખડ્યા બાદ તંગદિલીની આગ આખા શહેરને ભરડો ન લે તે માટે પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું છે. ભરૂચ શહેર રેડ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભરૂચ શહેરના બંને કોમના અને દરેક વર્ગના 500 કરતા વધુ લોકોએ એકઠા કરી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા બેઠક યોજવામાં આવી હતી. બંને કોમના ધાર્મિક તહેવાર એક સાથે આવી રહ્યા છે. સામાન્ય ગેરસમજ અને ટીખડોના કારણે મામલા વિચકી જતા હોય છે, જેના પરિણામ ગંભીર સામે આવતા હોય છે. જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ બેઠકમાં હાજર સ્થાનિકોને કોમી એકલાસ જળવાઈ રહે તેવા પ્રયત્નો કરવા અપીલ કરી ઉશ્કેરણી જેવા મામલાઓથી દૂર રહેવા સૂચના આપી હતી. આ મીટિંગનો મૂળ ઉદ્દેશ્ય ભરૂચ શહેરમાં શાંતિથી આગામી તહેવાર ઉજવાય અને કોઈ પણ બનાવો ન બને તે ઉદ્દેશ હતો. એ લોકો તરફથી જે રજૂઆતો આવી એ રજૂઆતોને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં પોલીસ પોતાના વિસ્તારનું પેટ્રોલિંગ વધારશે. જે શાંતિ સમિતિના સભ્યો છે એ લોકોએ પણ સામેથી કીધું છે કે અમે પણ હવે જ્યાં આ બધા બનાવો બને છે અથવા જ્યાં હિન્દુ મુસ્લિમ ગીચ વસ્તીવાળા વિસ્તારો છે એ વિસ્તારમાં જાતે જઈ અને અમે પણ એ ઇસ્યુ એડ્રેસ કરીશું. એટલે લોકભાગીદારીથી શહેરમાં શાંતિ જળવાય અને ગઈકાલે જે બનાવ બન્યો એવો કોઈ પણ બનાવ રિપીટ ન થાય તે બાબતમાં ભરૂચ પોલીસનો આ પ્રયત્ન રહ્યો છે. ભરૂચ શહેરના અગ્રણી દિવ્યેશ પટેલ, રાજેશ ચૌહાણ, સાકરલાલ મિસ્ત્રી, અબ્દુલ કામઠી, મોલાના કુરેશી અને ફહીમ પટેલ સાથે મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામે એક સુરમાં કોમી એકલાસ સાથે ઉત્સવ ઉજવવા વચન આપ્યું હતું. અને આવનારા દિવસોમાં જે ગણેશ વિસર્જન છે અને ઈદ મિલાદના જુલુસ છે બધો શાંતિપૂર્ણ ઉજવાય અને દેશમાં ભાઈચારો એકતા રહે અને દેશની એકતા જળવાઈ રહે અને આપણો આ સુપર ભારત ત્યારે સુપર ભારત દેશ બને એવી અમે અપેક્ષા રાખીએ અને ફરી વખતે અહીંયા ઉપસ્થિત તમામ ધર્મના લોકોને અમે ઈદ મિલાદ જુલુસ કમિટી તરફથી તમામને આભાર રાખીએ. આગ્રહ એસપી સાહેબના આગેવાની હેઠળ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી હતી. એમાં બંને ધર્મના તેમજ ગણેશ પંડાલના દરેક યુવક ભાઈઓ બહેનો હાજર હતા અને એમાં અપીલ કરવામાં આવી કે ભાઈ આપણે હિન્દુઓ અને મુસલમાનો આપણા તહેવારો જે જોડે જોડે આવે છે તે ખૂબ જ શાંતિપૂર્વક ઉજવીએ અને અમે પણ આશા રાખીએ કે બધા શાંતિ સમિતિનો મેસેજ જે અમે આપીએ છીએ એનું આપ સૌ પાલન કરો. કહીને એક મુસલમાન, એક હિન્દુ ભાઈ, એક મુસ્લિમ અને એક હિન્દુ, એ બે જણને ત્યાં જે જગ્યા પર હોય ત્યાં આગળ એ લોકોને ભેગા કરીને જ રાખવા. એટલે જે જગ્યા જે ઉપર કંઈ બનવા માટે એમને સાથે રાખીને મીડિયા દ્વારા એની ફરમાઈશ થાય એવી અમે નક્કી કરેલું છે. ભરૂચ સ્થિત રાજ્યમાં ગણેશોત્સવ અને ઈદ મિલાદ દરમિયાન કોમી તંગદિલીના વાતાવરણે શાંતિમાં પલીતો છાપ્યો છે ત્યારે તંત્ર ઉત્સવો શાંતિમય વાતાવરણમાં ઉજવાય તે માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.